વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું ફરાળી આલુ ટિક્કી. એના માટે આપણે અહીંયા 1 થી 1.5 કલાક પહેલાં બટેકા બાફી લીધા છે, તો અહીંયા બટેકા બાફેલા લીધા છે અને અહીંયા 1 ઇંચ આદુનો ટુકડો અને 3 લીલા મરચાં તીખા એવા લઈ અને અહીંયા પેસ્ટ બનાવી લીધી છે અને 1 લીંબુનો રસ અને આ છે તફખીર એટલે કે આરારૂટ અને આ છે લીલા ધાણા. તો ચાલો આપણે આલુ ટિક્કી બનાવવાની શરૂઆત કરશું. 1 ખમણી લેશું, એમાં બટેકાને આપણે સરસ ખમણી લેવાના એટલે એનો સરસ માવો તૈયાર થઈ જાય એટલે બધા બટેકાને આપણે આમ ખમણી લેશું. આપણે 1 ને 1 ફરાળ ખાઈને થાક્યા હોય એટલે આપણે કંઈક અલગ જ બનાવીએ, તો આજે આપણે ફરાળી આલુ ટિક્કી બનાવીએ છીએ. બધાને એમ થાય કે શું 1 ને 1 ફરાળી ખીચડી ને ફરાળી સૂકી ભાજી, તો એને જ લઈને કંઈક બટેકાને લઈને અલગ જ બનાવીએ છીએ આપણે. આવી રીતે આપણે બટેકાનો માવો તૈયાર કરી લેવાનો છે. તો અહીંયા આપણે બટેકા સરસ ખમણાઈ ગયા છે અને તપકીનો જે લોટ લીધેલો એમાંથી આપણે 2 થી 3 ચમચી અહીંયા પહેલાં ઉમેરશું એમાં મિક્સ કરવા માટે. અને બીજો જે લીંબુનો રસ લીધેલો એ પણ આપણે અહીંયા ઉમેરી દેશું. લીલા મરચાં અને આદુની પેસ્ટ લીધેલી એ અહીંયા ઉમેરી દેશું અને લીલા ધાણા પણ આપણે આમાં ઉમેરી દેશું. 1 લીંબુનો રસ લીધો છે તો 1 ચમચી આપણે ખાંડ ઉમેરી દેશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેશું. આપણે બટેકા બાફવામાં પણ મીઠું ઉમેરેલું. આ જ્યારે આપણે આલુ ટિક્કી બનાવતા હોય તો બટેટા અગાઉથી જ બાફેલા હોવા જોઈએ. 1 થી 1.5 કલાક પહેલાં બાફી લે, એકદમ ઠંડા થઈ જાય તો એ સારું પડે છે. તો આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું. હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને ટિક્કી તૈયાર કરી લેશું. હવે એક આપણે અહીંયા પેંડા જેવું તૈયાર કરી લેવાનું. આવી રીતે આમ આપણે ટિક્કી જેવું તૈયાર કરી લેવાનું. જે આપણે તફખીરનો લોટ લીધેલો એની અંદર આમ ડીપ કરી અને આવી રીતે રગદોળી દેવાનું. પછી જે વધારાનો હોય એને આપણે આવી રીતે આમ કરી દેવાનું અને આવી જ રીતે આપણે બધી ટિક્કી તૈયાર કરી લેશું. આપણે બધી ટિક્કી તૈયાર કરીએ છીએ ત્યાં સાઈડ ઉપર આપણે તેલ પણ તપવા મૂકી દીધું છે અને 1 પેનની અંદર આપણે તેલ તપવા મૂક્યું છે અને આપણે આને શેલો ફ્રાય કરવાનું છે એટલે ઓછા તેલની અંદર આપણી ટિક્કી તૈયાર થઈ જશે. અહીંયા આપણી ટિક્કી બધી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણી તેલ પણ સાઈડ ઉપર ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને શેલો ફ્રાય કરી લેશું. હળવા હાથે આપણે અંદર મૂકી દેશું. જેટલી આવશે એટલી આપણે આમાં લઈ લેશું. હવે આપણે એક સાઈડ થઈ ગયો તો એને બીજી સાઈડ પણ બદલી લેશું. વારા ફરતી ફેરવતા રહેશું અને એને આપણે બ્રાઉન કલરની આપણે તૈયાર કરી લેશું. સાઈડ ફેરવતા ફેરવતા આપણે બ્રાઉન કલરની આપણે ટિક્કીને તૈયાર કરી લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો જ મસ્ત એવી ઉપરથી ક્રન્ચી અને અંદરથી સોફ્ટ થાય છે. તો આવી રીતે આપણે એની સાઈડ ચેન્જ કરતા રહેશું.
તો અહીંયા આપણી ટીકી બધી રેડી થઈ ગઈ છે, એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે. તો આપણે ટીકીને બહાર લઈ લઈશું. આવી જ રીતે બધી ટીકીને આપણે બહાર લઈ લેશું. આવી જ રીતે આપણે બીજી ટીકી પણ તરી લેશું. તો તૈયાર છે આપણી અહીંયા આલુ ટીકી. ફરાળ કરવાની ખૂબ જ મજા આવે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.